મોરબીના ટંકારા નજીક કમ્ફોર્ટ હોટલમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડાયું છે ટંકારા પોલીસે છવ્વીસ ઓક્ટોબરે મોડી રાત્રે દરોડા પાડી નવ નબીરાઓને જુગાર રમતા પકડી પાડ્યા હતા કમ્ફર્ટ હોટલમાં પોલીસે પાડેલા દરોડા દરમિયાન લાખનો માલ જડપાયો હતો બે ફોર્ચ્યુનર કાર અને રોકડા બાર લાખ મળી કુલ ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે પકડેલા આરોપીમાંથી એકે પોતાની ખોટી ઓળખ આપ્યાનું સામે આવ્યું આરોપી તીર્થ ફળદુએ પોતાનું નામ રવિ પટેલ આપ્યું હોવાનું ખોલ્યું પોલીસે તપાસમાં ખોટા નામનો ઉપયોગ કર્યાની કલમોનો ઉમેરો કરી તપાસ હાથ ધરી વડોદરા શહેર પોલીસ દ્વારા દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે ટ્રાફિકના નિયમોને નેવે મૂકે છે જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેવા લોકોને પોલીસ દ્વારા દિવાળી ભેટ તરીકે હેલ્મેટ આપ્યું જ્યારે જે લોકો નિયમોમાં પાલન કરી રહ્યા છે હેલ્મેટ પહેરે છે તેમને ગિફ્ટ અને પુષ્પગુચ્છ આપી બિરદાવવામાં આવ્યા નવા વર્ષમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા નાગરિકોને અપીલ કરાઈ હેલ્મેટ પહેર્યા નથી એમને આપના હેલ્મેટનું ગિફ્ટ તરીકે દીપાવલી ગિફ્ટ તરીકે અને પોતાના સુરક્ષાને ધ્યાને રાખી તે સવારો નિયમાનુસાર હેલ્મેટ પહેરીને નીકળ્યા હતા એમને પણ આપણે ગિફ્ટ વોચર અને પુષ્પગુચ્છા આપીને એમને આવકારી દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ગુજરાત પોલીસે ફૂલ આપ્યા ફૂલ આપીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે સમજ અપાય વધુમાં વાહન ચાલકના પરિવાર માટે તેમના જીવનના મૂલ્ય અંગેની સમજ અપાય તારીખ ત્રીસમી ઓક્ટોબરથી છઠ્ઠી નવેમ્બર દરમિયાન પોલીસે રોડ પર પાવતી બુક લઈને નહીં પરંતુ ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઈને ઉભેલી જોવા મળશે

એ દરમિયાન પણ અત્યારે શાંતિ આયોજન કર્યું છે અમુ અને અમારી ટીમ સામાજિક કાર્યકર ટીમ દ્વારા આયોજન કર્યું અને આ જે ઘટના બની આની અંદર જે જે કાંઈ મૃતકો ઉજરી ગયા એની આત્માને શાંતિ અને સદગતિ મળે અને આ આ આયોજનની અંદર તમામ તમામ પ્રકારના માણસો જોડાયેલા છે ઝુલતા પુલ દુર્ઘટના બે વર્ષ પૂર્ણ થયા છે મારી અગિયાર વર્ષની દીકરી થઈ ગઈ અત્યારે ઝુલતા પુલ વખતે હું પણ હાજર હતો મારો દીકરો હતો એક નવેમ્બર થી ચીનમાં શરૂ થવા જઈ રહી છે વર્લ્ડ સોફ્ટ ટેનિસ જુનિયર ટુર્નામેન્ટ જેમાં ગુજરાતમાંથી કુલ સાત ખેલાડીઓની પસંદગી થઈ છે આ સાત ખેલાડીઓ પૈકી ચાર ખેલાડીઓ ભરૂચ જિલ્લાના છે તે ભરૂચ જિલ્લા માટે ખુબ જ ગૌરવની વાત છે આ અગાઉ આ ખેલાડીઓએ ગત વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં તેઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને આ વર્ષે પ્રથમ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે આ તમામ ખેલાડીઓ ભરૂચ ખાતે લવ ઓલ ટેનિસ એકેડમીમાં મહીદીપસિંહ ગોહિલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ કરે છે હાલમાં આ ખેલાડીઓનો અમદાવાદ ખાતે કેમ્પ ચાલુ છે જેમાં તેઓ ફિટનેસ અને રમત ઉપર ખાસ ધ્યાન આપી રહ્યા છે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ પણ ખેલાડીઓને શુભકામના આપી તેમનો હોસલો વધાર્યો હતો જુનિયર વર્લ્ડ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થયા છે અને તેઓ ચાઇના રમવા જાય છે તેઓ અહીંયાથી ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાના છે અને પ્રાઉડ મોમેન્ટ એ છે કે ગુજરાતના ટોટલ સેવન પ્લેયર્સ સિલેક્ટ થયા છે અને એમાંથી આપના ભરૂચનાને અમારી એકેડેમીના ચાર પ્લેયર્સ છે બે વર્ષથી સોફ્ટ ટેનિસ રમું છું વર્લ્ડ ચેમ્પિયનશિપ ચાઇનામાં જે થવાની છે એની માટે સિલેક્ટ થઈ છું જુનિયર સોફ્ટ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જે ચાઇના ખાતર યોજાયની છે ત્યાં સિલેક્ટ થયો છું અંડર સેવેન્ટીન કેટેગરીમાં અને મારું એક જ લક્ષ્ય છે કે હું મારા દેશ મારા મા-બાપ અને મારા પોચીસનું નામ ત્યાં રોશન કરી નાઉ 15 કેટેગરીમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ સોફ્ટનસમાં સિલેક્ટ થઈ છું ઇન્ડિયાને અમે ચાઇનામાં રિપ્રેઝન્ટ કરવા જોઈએ છે 15 કેટેગરીમાં વર્લ્ડ સોફ્ટનર જુનિયર ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થઈ છું અને હવે વાત ગુજરાત ગુજરાતને દિવાળી ભેટની પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાત પ્રવાસે છે આજે સાંજે પીએમ મોદી એકતા નગર આવશે એકત્રીસ ઓક્ટોબરે વિવિધ કાર્યોમાં કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે એસઓયુ ખાતે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે લોકાર્પણ કરવામાં આવશે એકત્રીસ ઓક્ટોબરના પ્રધાનમંત્રીના કાર્યક્રમ પર નજર કરીએ તો એકત્રીસ ઓક્ટોબરે એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે એસઓયુ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત લોકાર્પણ થશે રૂપિયા બસો ચોર્યાસી કરોડના વિવિધ વિકાસ કાર્યો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કરાશે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ ટ્રાફિક સર્કલ્સ સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરાશે પીએમ મોદી આઈસીયુ ઓન વ્હીલ્સનું લોકાર્પણ કરશે કાર ચાર્જિંગ પોઈન્ટ એસઆરપી ફોર્સ માટે રનિંગ ટ્રેકનું લોકાર્પણ થશે ચાર મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે પીએમ મોદી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત થશે ફાયર સ્ટાફ રેસીડેન્શિયલ ક્વાર્ટર્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે સાતપુડા પ્રોટેક્શન વોલ અને જેટીનો વિકાસ થશે સસ્ટેનેબિલિટીના લક્ષ્ય સાથે બોન્ઝાઈ ગાર્ડન બનશે તો આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નર્મદામાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે પીએમ મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી કરાશે વાયુસેના દ્વારા સૂર્યકિરણ ફ્લાયપાસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રતિજ્ઞાનું સંચાલન કરશે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર પરેડ શોને નિહાળશે નવ રાજ્યો અને એક કેન્દ્ર પ્રદેશ ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એનસીસી અને માર્ચિંગ બેન્ડની પોલીસની સોળ માર્ચિંગ ટુકડીઓ ધરાવતી યુનિટ ડે પરેડના સાક્ષી બનશે ખાસ આકર્ષણમાં એનએસજીની હેલ માર્ચ ટુકડી બીએસએફ અને સીઆરપીએફના પુરુષો અને મહિલા બાઇકર્સ દ્વારા સાહસિક પ્રદર્શન બીએસએફ દ્વારા ભારતીય માર્શલ આર્ટના સંયોજન પરનો શો યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ગુજરાત મુલાકાત દરમિયાન એકતા દિવસની ઉજવણી જે છે તે યોજાવાની છે અને તેમાં વિશેષ એકતા પરેડની અંદર તેઓ હાજરી આપવાના છે આ દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે એકતા આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો કે જ્યાં વિવિધ બટાલિયનના જે જવાનો જે છે તે અહીંયા પરેડ જે છે તે કરશે દર વર્ષની માફક આ વર્ષે પણ એકત્રીસ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર વલ્લભાઈને પુષ્પાંજલિ કરશે ને ત્યારબાદ એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રતિજ્ઞાનું સંચાલન પણ અહીંયાથી કરવાના છે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર પરેડ શો જે છે તે પણ આ જ મંચ ઉપરથી નિહાળશે મહત્ત્વનું એ છે કે આ પરેડની અંતર્ગત નવ રાજ્યો એક કેન્દ્રશાસિત પ્રદેશ ચાર કેન્દ્રીય સશક્ત પોલીસ દળો એનસીસી માર્ચિંગ બેન્ડની પોલીસ સહિતની સોળ ટુકડીઓ જે છે તે યુનિટી ડેની અંદર પરેડની સાક્ષી જે છે તે બનવાના છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એનએસજી હેલની માર્ચની ટુકડી બીએસએફની સી આરપીએફના પોલીસ સહિતના જવાનો જે છે તે કર્તબો જે છે તે નિહાળશે અને સૂર્યકિરણ પ્રાય પોસ્ટનો પણ સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે એમ અહીંયા આ પ્રકારની જે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે ઠીક સવારમાં સાત વાગે પ્રધાનમંત્રી પુષ્પાંજલિ કરશે અને ત્યારબાદ સીધા આ પરેડ ગ્રાઉન્ડ ખાઉ ખાતે પહોંચી અને પરેડનું નિરીક્ષણ કરશે અને સંચાલન પણ કરશે અને એકતા દિવસની ઉજવણી જે છે તેમાં સહાય